सोमनाथ मंदिर ट्रस्ट ना अध्यक्ष वडाप्रधान नरेंद्र मोदी बन्या बाद सोमनाथ नु सुवर्ण युग तरफ पुनः प्रस्थान थयु छे। रूपया 400 करोड़ खर्चे विकास ना कामों ने अपाई मंजूरी छे। देशभर में यात्रिकों नु आकर्षण तीर्थ बनवा सोमनाथ ट्रस्ट नी हरणफाड़ भरी छे। प्रवासी और श्रद्धालुओं माटे प्रथम ज्योतिर्लिंग सोमनाथ मनपसंद स्थल हाल पण छे। परंतु वडाप्रधान मोदी ताजेतर में ट्रस्ट ना अध्यक्ष बन्या बाद सोमनाथ तीर्थ विकास बाबते हरणफाड़ भरी एम स्पष्ट कही शकाय। कारण प्रथम मीटिंग में रूपया 400 करोड़ विकास कामों ने लीली झंडी अपाई छे, जेमां 300 करोड़ एक्वेरियम के जे दरिया में जे लोको पानी नी अंदर दरियाई जीव सृष्टि ने निहाळी शकशे। 120मी सोमनाथ नी बैठक मळेली, जेमां ट्रस्टीओ मळेला, जेमां सोमनाथ ना विकास ना कामों नी चर्चा कराई अने कामों शुरू करवा मंजूरी मळी छे, जेमां नव पार्वती मंदिर, त्रिवेणी संगम विकास, झूलतो पुल, नव एस्ट डेपो, दरिया में 300 करोड़ एक्वेरियम बनशे। हाल पण अनेकविध कामो चाली रह्या छे। गौशाळानो विकास, अद्यतन शॉपिंग सेंटर, अद्यतन मंदिर तरफ जवाना फोर ट्रेक रस्तो बनशे। आम विविध कामो शुरू कराशे। सोमनाथ ट्रस्टनी 120मी बैठक ऑनलाइन मळी हती, जेमां देशना माननीय वडाप्रधानश्री अने ट्रस्टना माननीय अध्यक्ष श्री नरेन्द्रभाई मोदी साहेब, देशना माननीय गृहमंत्री अने ट्रस्टना माननीय ट्रस्टी श्री अमित भाई शाह साहेब, ट्रस्टना माननीय ट्रस्टी श्री एल के अडवाणीजी, पी के लहरी साहेब, जे डी परमार साहेब तथा माननीय श्री विनोद निवेटिया साहेब आ मीटिंग में उपस्थित रहा था। खास करीने सोमनाथ ट्रस्टनी आ मीटिंग में ट्रस्टना अनेक विकास कार्योनी पण चर्चा थई अने एक आगळनी कार्यवाही करवा अर्थे पण सूचना मळी छे। त्यारे हालमां ज ट्रस्टना माननीय ट्रस्टी सेक्रेटरी सोमनाथ विजिट दरमियान ट्रस्ट द्वारा जे विकास कार्यो हाथ धरवाना छे, एमां खास करीने पार्वती मंदिर छे जे नवू बांधवानुं छे, तेमज त्रिवेणी घाट खाते मंदिर नदीनुं जे पाणी दूषित थाय छे તે દૂષિત ના થાય એના માટે એક ટનલ બનાવી અને એનો પ્રોજેક્ટ પણ ટૂંક સમયમાં જ હાથ ધરવામાં આવશે, જેના માટે ટેકનિકલ એનો સર્વે થઈ ગયો છે, એનો નકશા વગેરે પણ તૈયાર થઈને આવી જશે, એટલે એ પણ કામ શરૂ થશે। તેમજ માનનીય ટ્રસ્ટી સેક્રેટરીએ કીધું એ પ્રમાણે ત્રિવેણીનો જે ઘાટ છે એને પણ છે ગોલોકધામ સુધી લંબાવો, સામે જે રામેશ્વર મંદિર છે એનો પણ વિકાસ કરવો, એને બ્રિજથી કે કઈ રીતના આ બેને કનેક્ટિવિટી આપી જોડવું, એ અનેક વિચારો હાલમાં મૂક્યા છે, એના ઉપર ટ્રસ્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। સરકાર શ્રી દ્વારા જે ઓસેનોરિયમનો પ્રોજેક્ટ હતો જે 300 કરોડનો, જેમાં 2-3 વાર એના ટેન્ડરિંગને વગેરે પ્રક્રિયા થઈ ગયેલી છે, એ પ્રોજેક્ટ પણ હવે આગળ વધારવામાં આવશે, જેનાથી એક મોટું આકર્ષણ સોમનાથમાં ઊભું થશે। સોમનાથ એટલે ઓસેનોરિયમનો પ્રોજેક્ટ પણ ટ્રસ્ટ દ્વારા અને સરકાર દ્વારા એને હાથ ધરવામાં આવશે, એની પણ ચર્ચા થઈ છે। સોમનાથ ત્રિવેણી ઘાટની સામેનો જે ભાગ જેને આપણે રામેશ્વર મંદિર તરીકે ત્યાં ઓળખીએ છીએ, એ જગ્યાનો પણ વિકાસ કરવામાં આવશે। ત્યાં પણ અત્યારે હાલ જે ત્રિવેણી પર ઘાટ છે એવો જ ઘાટનું નિર્માણ થાય, લોકો અહીંયાથી એ સાઈડે જઈ શકે એ માટે બ્રિજની વ્યવસ્થા કરવાનું પણ વિચારણામાં આવ્યું છે। તેવી જ રીતના ઓસેનોરિયમનો જે પ્રોજેક્ટ છે સરકારનો, કે જેમાં એક દરિયામાં મોટી ટનલ કરી અને માણસો એમાં ફરીને દરિયાઈ જીવસૃષ્ટિ છે એ જોઈ શકે, એ માટેની એક ખાસ ટનલનું નિર્માણ થશે અને આ પણ એક લોકોનું મોટું આકર્ષણ થાય એવો એક પ્રોજેક્ટ છે। સોમનાથ ટ્રસ્ટના હાલના પ્રોજેક્ટ જોઈએ તો પાર્વતી મંદિર છે, અત્યારનો જે રોડ જે આપણી પાર્કિંગને જોડતો રોડ છે એને પણ ફોરલેન કરવાનો પણ ટ્રસ્ટના વિચારમાં છે, ટ્રસ્ટની ગૌશાળા છે એમાં પણ જરૂરી કામ કરવામાં આવશે। એવી રીતના જોઈએ તો હાલના પ્રોજેક્ટ છે એમાંથી જે એન્ટ્રન્સ પ્લાઝા કે જ્યાંથી લોકો અત્યારે એન્ટર થાય છે ત્યાં પણ એક 8 દ્વારવાળું પ્લાઝાનું નિર્માણ પણ થશે,
કે જેમાં 5,000 થી 6,000 માણસો અંદર સમાઈ શકે એવો મોટો હોલ હશે. ત્યાં પણ લોકો પોતાનો મોબાઈલ મૂકી શકે, સોવિનિયર શોપ છે કે માહિતી કેન્દ્ર, એવી તમામ સુવિધાઓ સાથે આ પ્લાઝાનું નિર્માણ થશે, જેનો પ્રોજેક્ટ હાલ ટુરિઝમ વિભાગમાં મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને એસટી ડેપો હટાવીને અમિતજી સર્કલ છે ત્યાં કયા પ્રકારનું સીધું સોમનાથ દેખાય, શું પ્લાન છે? એસટીની જે જગ્યા છે એ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પરત મેળવવામાં આવી છે અને ટૂંક સમયમાં જ રેલવે સ્ટેશનની સામેની સાઈડમાં એસટી ડેપો બને એ માટેના સર્વે વગેરેનું કામ પણ કરવામાં આવ્યું છે, જેથી કરીને રેલવે અને એસટીના મુસાફરો એક બંને જગ્યાએ જોડાઈ શકે. અંતમાં કેટલા કરોડનો આ પ્રોજેક્ટ કહી શકાય વિકાસ? જુદા જુદા ટ્રસ્ટ દ્વારા જે પ્રોજેક્ટ કરવાના થાય છે એ લગભગ બધા પ્રોજેક્ટ જોઈએ તો 100 કરોડથી ઉપરના જુદા જુદા પ્રોજેક્ટો એ વારાફરતી જેમ જેમ ટ્રસ્ટ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે.